ભાવનગરમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી દ્વારા તેમના પિતાજીની પુણ્યતિથિએ એક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું. જીતુભાઈ વાઘાણી તેમના પશ્ચિમ વિભાગ મત વિસ્તારની એક શાળામાં આયોજન કર્યું, જેમાં 2500 કરતા વધારે દર્દીઓ વિવિધ રોગની સારવારનો લાભ લીધો. સંતો, પરિવારજનો અને સ્થાનિક નેતાઓની ઉપસ્થિતિમાં યોજાયેલા આ મેડિકલ કેમ્પનો પ્રારંભ દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો. ભાવનગર શહેરના પશ્ચિમ વિભાગની એક શાળામાં આયોજિત આ મેડિકલ કેમ્પમાં કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, કમિશનર સહિતના લોકો જોડાયા. આ મેડિકલ કેમ્પમાં એલોપેથિક દવાઓ તેમજ આયુર્વેદિક અને હોમિયોપેથિક દવાઓ પણ આપવામાં આવી, તેમજ આંખના ખાસ વિભાગમાં આંખો ચેક કરી જરૂરિયાત લોકોને નંબરવાળા ચશ્મા પણ આપવામાં આવ્યા. આ મેડિકલ કેમ્પમાં 2500 કરતા વધુ દર્દીઓએ લાભ લીધો, જ્યારે આવા અનેરા આયોજન માટે અનેક વડીલ મહિલાઓએ જીતુભાઈ વાઘાણીને આશીર્વાદ પણ પાઠવ્યા. અમે સૌએ સાથે મળીને કુંભારવાડા અક્ષર પાર્કમાં એક મેડિકલ કેમ્પ, એ ચશ્મા હોય, બેતાળા ચશ્મા હોય, એ મોતિયા હોય, એ હૃદય રોગ હોય, આયુર્વેદિક દવાઓ હોય, હોમિયોપેથી દવાઓ હોય, હાર્ટની બીમારી હોય, આ પ્રકારના ઘણા બધા ડિઝીઝ સાથે આ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન થયું છે. મને આનંદ છે કે નરેન્દ્રભાઈ, એમનું નેતૃત્વ, ભારતીય જનતા પાર્ટી, એમનો વિચાર કે હંમેશા જનસેવાના કાર્યો, વિકાસને સાથે સાથે એમના જીવનમાં કેવી રીતે મદદ થઈ શકે, આ ભાવ સાથે આ મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે. લગભગ